हेलो विद्यार्थी मित्रों, जय श्री कृष्ण बधाने। संस्कृत व्याकरण लेक्चर नंबर 4 कृदंतनी आपणे चर्चा चालू हती अने जेमा त्रण कृदंत विषे आपणे आगळ माहिती मेळवेली छे, जेमा पहेलू हेतवत कृदंत, बीजू संबंधक भूत कृदंत, त्रीजू कर्मणी भूत कृदंत, आजे आपणे चौथू कर्तरी भूत कृदंत विषे चर्चा करीशू। कर्तरी भूत कृदंत तमे वाक्य मां जो उपयोग थयो होय बराबर तो साव सरल रीते तमे एने ओळखी सको छो, कारण के एना मूळ जे त्रण प्रत्यय छे ई ज तमारे ओळखवाना होय छे, जेना संस्कृत प्रत्यय साव सामान्य छे बराबर। व्याख्या एनी जोईए कि ज्यारे कर्तरी भूत कृदंतनुं रूप बनावामां आवे त्यारे कर्ता हमेशा प्रथमा विभक्तिमां होय छे। प्रथमा विभक्ति तो के जेम के राम शब्दनी राम, रामो अने रामाः बराबर। एना संस्कृत प्रत्यय कर्तरी भूत कृदंतना संस्कृत प्रत्ययो जेम के वान पहेलो प्रत्यय छे, वती बीजो प्रत्यय छे અને ત્રીજો પ્રત્યય છે વત। તો ક્રમશઃ વાન, વતી અને વત છે એ ત્રણેય લિંગમાં અલગ અલગ બને છે। જેમ કે વાન પહેલો છે તો એ પુલ્લિંગમાં બને છે, વતી બીજો છે તો એ સ્ત્રીલિંગમાં બને છે, અને વત છે ત્રીજો તો એ નપુંસકલિંગમાં બને છે બરાબર। આ કૃદંતના રૂપો ત્રણેય લિંગમાં એક સરખા બનતા નથી, જેમ આગળ કર્મણી ભૂત કૃદંતમાં પણ ત્રણેય લિંગમાં અલગ અલગ બન્યા, એમ કર્તરી ભૂત કૃદંતમાં પણ ત્રણેય લિંગમાં એના પ્રત્યય છે એ અલગ અલગ બને છે અને બહુ સાવ સામાન્ય છે। ઉપર ક્રમશઃ જે ત્રણ પ્રત્યય વાપરેલા છે બરાબર, એમાં ક્રમશઃ પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુંસકલિંગ બેસાડવાનું થાય છે બરાબર। આ આગળ પુલ્લિંગમાં હોય ત્યારે વાન પ્રત્યય વાપરવામાં આવે છે, સ્ત્રીલિંગમાં હોય ત્યારે વતી પ્રત્યય વાપરવામાં આવે છે, અને નપુંસકલિંગમાં હોય ત્યારે વત પ્રત્યય લગાડીને કર્તરી ભૂત કૃદંતનું રૂપ બનાવવામાં આવે છે। એના ઉદાહરણ આપણે આગળ જોઈએ કે અહમ સંસ્કૃતમ પઠિતવાન બરાબર, હું મારી પોતાની વાત કરું છું કે હું સંસ્કૃત પઠિતવાન એટલે કે વાંચ્યું બરાબર, તો પુલ્લિંગ છું હું એટલા માટે મેં વાન પ્રત્યય વાપર્યો બરાબર। હવે એક કોઈ છોકરી કોઈ વિદ્યાર્થીની છે એ જો વાક્ય બનાવે તો એના માટે પઠિતવતી વાક્ય બને બરાબર। એટલે બીજું ઉદાહરણ આપણે સ્ત્રીલિંગનું લીધું છે, જેમાં લેખા કોઈ વ્યક્તિ વિશેષનું નામ છે, નિબંધમ લિખિતવતી એટલે કે લેખા નિબંધ લખે છે બરાબર। અને ત્રીજું છે નપુંસકલિંગનું કે ફલમ વૃક્ષાત પતિતવત, તો જો વાન વતી વત, વાન એટલે પુલ્લિંગ, વતી એટલે સ્ત્રીલિંગ, અને વત એટલે નપુંસકલિંગ, તો ફળ છે એ નપુંસકલિંગ છે, વૃક્ષાત વૃક્ષમાંથી, પતિતવત એટલે કે પડ્યું બરાબર। એના પછી આગળ કઈ રીતે અલગ અલગ એના રૂપો પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુંસકલિંગમાં બને છે એના વિશેની આપણે માત્ર સમજવા માટે અહીંયા તમને ઉદાહરણ સ્વરૂપે ચર્ચા કરેલી છે કે કર્તરી ભૂત કૃદંતના રૂપો ત્રણેય લિંગમાં અલગ અલગ કઈ રીતે બને છે। તો જો વાન વતી અને વત પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુંસકલિંગ તમને ઉદાહરણમાં બતાવેલું છે, તો પુલ્લિંગમાં વાનમાં બનશે રચિત વાન બરાબર, સ્ત્રીલિંગમાં બનશે વતી તો રચિત વતી, અને નપુંસકલિંગમાં બને છે વત બરાબર, તો વતના રૂપો અલગ જ છે બરાબર। એના પછી વાનમાં બનશે રચિત વંતો દ્વિવચનમાં, એવી રીતે સ્ત્રીલિંગમાં દ્વિવચનમાં બનશે રચિત વત્યો, અને નપુંસકલિંગમાં દ્વિવચનમાં નહીં બને, એમાં વત જ રહેશે બરાબર। પુલ્લિંગમાં
બહુવચનમાં રચિતવંતઃ, સ્ત્રીલિંગમાં બહુવચનમાં રચિતવત્યઃ, નપુંસકલિંગમાં તો ત્રણેયમાં એક સમાન જ છે બરાબર. તો રચિતવાન, રચિતવંતો અને રચિતવંતઃ જે પુલિંગમાં એકવચન, દ્વિવચન અને બહુવચન પ્રમાણે બને છે, સ્ત્રીલિંગમાં રચિતવતી એકવચન, રચિતવત્યો દ્વિવચન અને રચિતવત્યઃ બહુવચન. જ્યારે નપુંસકલિંગમાં વત છે એના રૂપો અલગ બનતા નથી, એટલે નપુંસકલિંગમાં એના ત્રણેયના રૂપો છે એ સમાન જ રહે છે. જે પુલિંગ અને સ્ત્રીલિંગમાં એકવચન, દ્વિવચન, બહુવચન પ્રમાણે ત્રણેય રૂપો છે એ અલગ અલગ બને છે. તો ખાસ આ કર્તરી ભૂતકૃતમાં પણ આ વસ્તુ આપણે ખાસ જોવાની હોય છે બરાબર. અસ્તુ, જય શ્રી કૃષ્ણ.